દાખલામાં ત્રિકોણ એબીસીની એક મધ્યગા એડી પર કોઈ પણ બિંદુ ઈ, હવે એક ત્રિકોણ એબીસી છે, એની મધ્યગા છે એડી. મધ્યગા એટલે શું વિદ્યાર્થી મિત્રો? સમજો કે આ ત્રિકોણ છે એબીસી અને એની મધ્યગા છે. મધ્યગા એટલે મધ્ય બિંદુમાં છેદ. એનો મતલબ કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ આ બંનેના ભાગ કેવા થઈ જાય? સરખા. આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ સરખું થાય, બરાબર. તો બિંદુ ઈ, એડી પર કોઈક બિંદુ ઈ આવેલું છે, અહીંયા આ મધ્યગા છે, અહીંયા બિંદુ ઈ છે. તો સાબિત કરો, સાબિત કરો કે આ બંનેના ક્ષેત્રફળ, કોણ ક્ષેત્રફળ? એ બી ઈ. જો આમાં ક્યાં છે એ, બી અને ઈ, દેખાય છે આટલું અહીંયાથી આટલું? આ જો રંગીન બનાવી દો, જો આ રંગીન ભાગ અને એની સામે એ સી ઈ, એટલે કે આ રંગીન ભાગ. આ બંનેનું ક્ષેત્રફળ સરખું છે એવું આપણને અહીંયા સાબિત કરવાનું છે. ઓકે, તો શું કરીશું આપણે? એકદમ ઇઝી છે. આ રાઇડર છે, આ રાઇડર પણ તમારે સ્વાધ્યાય 9.3, જો તમે સ્વાધ્યાય 9.3 ચાલુ હોય, બરાબર, તો 9.3 અને એની પહેલી રાઇડર છે આ. સર આને આને આપણે કરીશું અત્યારે, બરાબર. ખાસ શીખજો, સિલેબસમાં ન હોય તો પણ જોજો, રાઇડર આપણે સમજીએ. કેમ કે રાઇડર તો શું છે? કોઈ પણ શીખો, રાઇડર બધી અલગ અલગ પ્રકારની છે. જેટલી રાઇડર શીખો એટલી ઓછી, હું તો એમ કહું. એમાં જેટલો ઇન્ટરેસ્ટ લેશો ને એટલી તમને મજા આવશે. કારણ કે મને ખ્યાલ છે 9મા ધોરણના મોટાભાગના વિદ્યાર્થીઓ રાઇડરથી બધા ભાગતા હોય છે, અને આપણે રાઇડરથી ભાગવાનું નથી. તો ચાલો સૌથી પહેલાં તો આ રાઇડર છે એમાં આવો એક શબ્દ ગોતી લો, સાબિત કરો કે એવો શબ્દ લીખો હોય. એની પહેલાં જે આવે ને એ બધું પક્ષ કહેવાય, અને એના પછી જે આવે એ બધું સાધ્ય, જે તમારે સાબિત કરવાનું છે. તો પહેલાં તો ત્રણ અંગો લખવાના છે આપણે, પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં જ્યાં બેઠું છે આ લખી દેવાનું અહીંયા સુધીનું. સાબિત કરો કે આવે ને એની પહેલાંનો પક્ષ કહેવાય. સીની એક મધ્યગા એડી પર કોઈ પણ બિંદુ ઈ છે, અને આ આપણે સાબિત કરવું છે. આને બોલાય એરિયા, એટલે કે ક્ષેત્રફળ. એ બી ઈ એના બરાબર એરિયા એ સી ઈ. હવે હંમેશને માટે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની સાબિતી ની શરૂઆત કરો છો, તો સૌથી પહેલાં આપણે પક્ષથી એની શરૂઆત કરવાની છે. એટલે સાબિતીમાં સીધો પહેલો પક્ષ આપણે, જે આપણો એક સવાલ છે, અને સાધ્ય શું છે? આપણો જવાબ છે. એટલે હંમેશા શરૂઆત આપણે પક્ષથી કરવાની છે. કોઈ પણ બિંદુ ઈ છે, ચાલો આ પક્ષ લખી દીધો, થઈ ગયું. હવે આપણે શરૂઆત, હા અહીંયા લખી શકો તમે ક્યાંથી લાવ્યા, તો કે ભાઈ આપણે આ